જામનગર શહેરમાં આજે સવારે કોરોનાના નવા છ કેસ નોંધાયાની તંત્ર કરી હતી પ્રણામી ટાઉનશિપ વિસ્તારના સાઠ વર્ષીય વલ્લભભાઈ ગોહેલ મસ્જિદ પાસે વર્ષીય ગીતાબેન મજીઠિયા કનખરા સમાજ ખંભાડિયા ગેટ પાસે પિસ્તાલીસ વર્ષીય ઇકબાલ હાલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે ઉપરાંત મીનારા ફળી દરબારગઢ પાસે સુડતાલીસ વર્ષીય હુનીરા વાણિયા પવનચક્કી પાસે ચોત્રીસ વર્ષીય સંદીપભાઈ ગંઢા તથા મોહનગર વિસ્તારના ચાલીસ વર્ષીય રાજેશભાઈ પરમાર કોરોનાગ્રસ્ત થયા છે આજે સાંજે જામનગર શહેરમાં કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા હતા સિદ્ધાર્થ કોલોની શંકર ટેકરી વિસ્તારના બત્રીસ વર્ષીય મીનાબેન સોલંકી કાલાવડ બહાર પાંત્રીસ વર્ષીય ભારતીબેન પરમાર ચાંદીબજાર વિસ્તારના સુડતાલીસ વર્ષીય રીટાબેન શેઠ તથા નંદનવન પાર્ક વિસ્તારના અઠાવન વર્ષીય મોહનભાઈ બલવાણીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે આ ઉપરાંત જામનગર જિલ્લામાં કાલાવડ તથા નવી વેરાવળ ગામમાં એક એક કેસ સહિત જિલ્લામાં કુલ બાર કેસ નોંધાયા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ભાણવડ તથા ખંભાળિયામાં નવા એક એક કેસ નોંધાયા છે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે અમદાવાદ પંથકમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે હાલ આર પંથકમાં મરીન ટુરિઝમના વિકાસ માટે રાજ્ય સરકારે અગત્યનો નિર્ણય લીધો છે બેટ દ્વારકા આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવાની ઘોષણા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે પિરોટન ટાપુ બેટ અને દ્વારકા ટાપુઓના વિકાસ માટે પ્રથમ તબક્કામાં કરોડ રૂપિયા ફાળવવામાં આવશે ગત રાતે જામનગરમાં દિગજામ ઓવરબ્રિજ પર અકસ્માત થયો હતો બ્રિજ ઉપર રોંગ સાઈડમાં જઈ રહેલી રિક્ષા બોલેરો ટેમ્પો સાથે ટકરાઈ હતી જેને કારણે રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત થયો હતો રોમ સાઇડમાં જઈ રહેલી રિક્ષાનો કોઈ અન્ય રાહદારી વિડીયો ઉતારી રહ્યો હતો જેને કારણે સમગ્ર અકસ્માત અનાયાસે જ રેકોર્ડ થઈ ગયો હતો આ અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આજે બપોરે ખંભાળિયા દ્વારકા હાઈવે પર ગમકવાર અકસ્માત સર્જાયો હતો સીએનજી ગેસ ટેન્કરે બાઇકને ઠોકર મારતા બાઇક ચાલક વિપ્ર યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું મૃતક ખંભાળિયા તાલુકાના પીપળિયા ગામનો રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી છે